ગતરોત બોટાદ જિલ્લાને અમદાવાદ જિલ્લાના ધોળકા ધંધુકા બરવાડા રાણપુર વિસ્તારમાં બનેલ લઠ્ઠકાંડની ઘટનાને લઈને શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર ખુદ પણ દારૂબંધીના હકમાં નથી, માટે જ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાય છે। તો નામ માત્રની દારૂબંધી રાખવાનો શું મતલબ કે દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે। આવો સાંભળીએ શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું કથિત લઠ્ઠકાંડ મામલે। મારા ગુજરાતના ભાઈઓ અને બહેનોને જય જય ગરવી ગુજરાત, આ કહેતા મને શરમ આવે છે। હકીકતમાં જય જય વરવી ગુજરાત છે। વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને આજે ગુજરાતને વાઇબ્રેશન મોડ ઉપર મૂકનારી ભાજપની આ સરકાર, એને આજની પરિસ્થિતિમાં બોધપાઠ લેવો જોઈએ કે આ દારૂબંધી અને આ નશો શું ચીજ છે। તારીખ 24 અને 25 જુલાઈમાં જે બોટાદ જિલ્લામાં બળવારામાં ધંધુકામાં જે બન્યું અને 25-30 લોકો લઠ્ઠો પીવાથી આ ઝેરી દારૂ પીવાથી જે ગુજરી ગયા મરી ગયા એ પહેલી વખત નથી બન્યો। આ પહેલાં અનેક લોકો આવો ઝેરી દારૂ પીને ગુજરાતમાં પણ મરી ગયા છે, તો પણ ગુજરાત આપણું ગાંધીજીના નામે નાટકીય એવી આ ઢતિંગવાળી નશાબંધીની નીતિ છોડી શકતું નથી। ગુજરાતી જનતાને અપીલ કરું છું કે મહેરબાની કરીને નશાબંધીના નાટકમાંથી બહાર નીકળીએ, વૈજ્ઞાનિક પદ્ધતિએ નવી નશાબંધી નીતિનો અમલ થાય જેમાં કમસે કમ આવો ખોટો અને ઝેરી દારૂ પીને લોકો મરી ન જાય એની ચિંતા તો પ્રજાએ અને સરકારે કરવી જોઈએ। આની હદ ત્યારે થાય છે જ્યારે સરકારમાં બેઠેલા માણસો એનો જિલ્લાનો પ્રમુખ દારૂ પીને રાજ્ય સરકારના મંત્રી જે બેન હોય મહિલા હોય, મહિલા સશક્તિકરણની વાત કરવાવાળી ભાજપની આ નફટ સરકાર એના જિલ્લા પ્રમુખ જે દારૂ પીધેલો હતો, જે મહિલાને પોતાના મિનિસ્ટર બહેનની પીઠ પાછળ હાથ ફેરવે છે, ફક્ત પાર્ટીમાંથી હોદ્દો બાજુ પર મૂકીને રાજીનામું લઈને સંતોષ મેળવતા વાળી આ ઢોંગી નીતિવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ આ વિચાર કરવો જોઈએ કે સામાન્ય રીતે દારૂબંધીના જેમ તમે કાયદા બનાવ્યા છે, પીરે પકડાય લઈ જનાર પકડાય, તો તમારો જિલ્લાનો પ્રમુખ તો દારૂ પીધેલો અને પોતાની મિનિસ્ટર બહેનની પીઠ પાછળ હાથ મારતો પ્રજાએ જોયો, તમને શરમ આવવી જોઈએ। અને આના લીધે જે બની રહ્યું છે આજે ગુજરાત વાઇબ્રેશન બોર્ડ ઉપર આવી ગયું છે। ગુજરાતમાં કોઈ પણ ગામ એવું નથી કે જ્યાં આ દારૂ ખુલ્લેઆમ વેચાતો ન હોય। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તો હાવ ખાડે ગઈ છે। એટલું જ નહીં, તમે જુઓ તો છોટાઉદેપુર આટલું નથી, સુરત જવા સુરતમાં લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે। ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગઈકાલે જેને દારૂના ધંધામાં પડાયેલા હતા, ભ્રષ્ટાચારમાં પડેલા હતા, બેંક લૂંટવામાં પડેલા હતા, મારામારીને ગુંડાગર્દીમાં પડેલા હતા, એવા લોકોના હાથમાં આજે ભાજપ ગુજરાતનું રાજ્ય આ શાસન ચાલી રહ્યું છે। આપણે વિચાર કરવો જોઈએ કે પડેલા હતા, બેંક લૂંટવામાં પડેલા હતા, મારામારીને ગુંડાગર્દીમાં પડેલા હતા, એવા લોકોના હાથમાં આજે ભાજપ ગુજરાતનું રાજ્ય આ શાસન ચાલી રહ્યું છે। આપણે વિચાર કરવો જોઈએ કે આનું શું થશે। આ નીતિના લીધે આજે રોજિંદ બરવાડા તાલુકાનું એક ગામ, જે ગામ પંચાયતના આગેવાને પીએસઆઈને સરકારને પત્ર લખ્યો કે મારું ગામ રોજ દારૂબંધીથી પીડાય છે, લોકો ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને બે દીકરીઓની મશ્કરી કરે છે, એવા ઠેકાણે જો માર્ચમાં લખાયેલો આ પત્ર, એ રોજિંદ ગામમાં લખેલો આ પત્ર જો સરકારે ખાલી અમલમાં મૂક્યો હોત, ત્યાં પોલીસ સ્ટેશને અમલમાં મૂક્યો હોત, તો 25-30-40-50 લોકોના જાનનો ખતરો જે ઊભો થયો છે આજે નથી હોત। માટે સરકારને કહીશ કે નાટક બંધ કરો અને આ રીતે જે ચાલી રહ્યું છે એમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે। તમે દારૂ પીવાવાળા લોકોને જો સમર્થન સરકાર આપતી હોય, ભ્રષ્ટાચારી લોકોને સમર્થન આપતી હોય, બેકાર લોકોના બદલે ખોટા લોકોને દારૂના ધંધામાં ધકેલવા માટે સરકાર મદદ કરતી હોય, આનો પુનર્વિચાર કરવો જોઈએ। હું ગુજરાતમાં દારૂબંધીનો પુનર્વિચાર કરવાના મતનો છું। ગુજરાતની પૂર્વ પટ્ટીનો વિસ્તાર જે છે એમાં આદિવાસી ગ્રેજ્યુએટ મહિલા કે ભાઈ કે બેન જે હોય એને સરકાર અધિકૃત રીતે દારૂ ગાળવાનું લાયસન્સ આપે, લીકર પરમિશન આપે, આના બ્રાન્ડ હોય કે આ બહોળાનો દારૂ છે, જુવારનો છે, શેરડીનો છે કે ઘોરનો છે વગેરે વગેરે, એમ અમૂલની સાસ ને દૂધના ઉપર બ્રાન્ડ હોય છે એમ
सरकार सुपरविजन करे अने बेकार ग्रेजुएट ने लोन आपे तो डिस्टिलरी चालू कर सरकार सुपरविजन करशे जेथी करीने भेसर वालो दारू न वेचाय अमूलनी साच अने दूध जेम रोड उपर बॉटल पड़ी होय छे एम आ दारूनी बॉटल पर आ लोको मूकी सके किंमत लखी सके तेना आधारे जेने पीवो होय लई जाय पण पीने जो तोफान करे तो एने माफ करी शकाय नहीं घरमां तोफान करे तो पण माफ न करी शकाय खुलेआम जारे दारूबंदीना लीधे गुजरात सरकार में आवा लोको मरी जता होय ने करोड़ों व्यापार थतो होय बूटलेगरोना आँख में गुजरात सरकार नु शासन होय एवा ठेकाने कोई श्रीमंत परिवार या कोई सुखी लोग भेगा थईने कोई क्लब में कोई फार्म हाउस में दारू पीने पार्टी करता हो तो एनो तमे हिसाब किताब करो एमनी आबरू तमे बजार में धज्जी उड़ाड़ो छो तमे आमा तमे प्रोटेक्शन आपो छो तो पूर्वनी पट्टी में आदिवासी समाज ग्रेज्युएट बेकार भाई बहनों ने जो आ लाइसेंस आपवामां आवे तो घनी मोटी बेकारी दूर थाय अने जेने जे सारो पीवो होय दारू तमे गोल्ड गोल्ड दूध पीवो के अमुक फेटनु दूध पीवो के एमां जे ब्रांड होय छे ए ब्रांड अने भावना आधारे माणसो पीने घेर जईने पी शके एवा सौराष्ट्र अने कच्छना विस्तारमां बक्षीपण समाजना बेकार ग्रेज्युएट भाई बहेनो एने तमे आखो लोकोने नोकरी मळशे आना लीधे जे खोटू पीने मरी जाय छे एमने कमसे कम राहत मळशे भरूच जिल्लामां अमारा कुमारसिंह वासिया जे भाजपमां जोड्याय एमने विधवा बहेनोनी एक मीटिंग राखेली आ विधवा बहनों कीधु बापू अमे नानी उमर में 24-25 वर्ष की उम्र में अमे विधवा थई जशे अमारो धणी नवसारी पी जाए कबीकल में बनेलू पी जाए पी ने बेफाम थी एना फेफसा खोवाई जाए मरी जाए मणस आवा लाखों लोग मरी गया गुजरात में आ तो खुल्लू थी एम मरी जाए रोज के मरी जाए कोई खबर नहीं एना लीधे परिणाम करोड़ों रुपया की आवक गुजरात में जाए बीजा राज्यों मजा करे जे दारू अहीं पकड़ाय से तो बरफना पहाड़ी टोच मात्र नहीं पकड़ाते ये तो 3/4 दारू नहीं पकड़ाते खुलेआम बधे वेचाय से पोलिस खाता में हप्ता जाए खुलेआम खुलेआम गांधीनगर में सचिवालय सुधी हप्ता जाए एवं लोग कही रहा है आरो जवाब सरकारे आपवो जोईए के खोटू छे के साचुं अने एटला माटे दारूबंदीनो पुनर्विचार करीने बीजा राज्योनी तिजोरी भराय अने गुजराती तिजोरी खाली रहे ए नहीं होवुं जोईए दीवमां दारू मळे दमणमां दारू मळे मध्यप्रदेशमां इंदौरमां दारू मळे राजस्थानमां आबूमां दारू दारूबंदी केवी रीते चाली शके आ नाटकीय आ फर्जी दारूबंदी छे आ फोकट दारूबंदी छे एना बदले वैज्ञानिक पद्धतिए दारूबंदीमां विधानसभा गृहमां खरडो आवे नवी विधानसभा चूंटाय ए नक्की करे के गुजराती पब्लिक जेने पीवो होय एने सिगरेटना खोखा उपर लखेलू होय एवं लखो के आ झेर छे पीने तमे तमारुं परिवार बर्बाद करशो बर्बाद करवूज होय आपघात करवो होय तो करो पीवो तमे लोको रेलवेना पाटा नीचे मरी जाय छे कोई मरीने मरी जाय छे कोई धाबा उपर पड़ीने मरी जाय छे दारू पीने मरी जाओ पण आ रीते जे छे एमां सूचना लखो के आ तमे करशो तो आटलू मोटू नुकसान छे एकमात्र दारूबंदी नीति हटाओ अने जे आवक आवे एमांथी शिक्षण मफत आपो आवक आवे एमांथी दवाखानू मफत आपो शिक्षण खाड़ी गयुं छे दवाखानामां डॉक्टर नथी गुजरात साचा अर्थमां वायब्रंट बनी गयुं छे आ वाइब्रेशन मोड पर गुजरात से आज अपने विचार करिए कि जे सरकार ने कोई पड़ी नहीं करोड़ों रुपया जाहिरातना नामे फोकट जाहिरात बेकाय नामे वातो महिला सशक्तिकरण नामे महिला की मश्करी आ बधी मोनोपोली भारतीय जनता पार्टी की सरकार से आज डबल एंजीन सरकार से आ क्यू एंजीन क्या चाले से भगवान जाने पर लोग मरी जाए तो हकीकत से एवं ठेकाने गुजरात सरकार कायदो की व्यवस्था खाड़ी गयु पोलिस तंत्र निर्भर थी सरकार की मेहरबानी पर चाली से जेने कोई इंसेंटिव नहीं चोखा ने पवित्र पोलिस खाता अधिकारी बिचारा साइड में धकेला है चालू ने चापलूस अधिकारी सारा पोस्ट पर एक्सटेंशन पर चाली रहा है एवं ठेका ने गुजरात की प्रबुद्ध नागरिक जनता ने अपील करवा मागू छू नाटक में बहार पवित्र पोलिस खाता अधिकारी बिचारा साइड में धकेला है चालू ने चापलूस अधिकारी सारा पोस्ट पर एक्सटेंशन पर चाली रहा है एवं ठेका ने गुजरात की प्रबुद्ध नागरिक जनता ने अपील करवा मागू छू नाटकमांथी बहार निकलो फर्जीमांथी बहार निकलो साची बात हो तो विचार करो ये लोग गांधीजी नामे तो गांधीजी एक गुजरात न हो गांधीजी दिल्ली में गांधीजी मुंबई में मुंबई में बेन दीकरी नहीं अपनी दिल्ली में नहीं बेंगलोर में नहीं चेन्नई में नहीं गुजरात में है बधी बाकी गांधीजी नामे बातों बंद करो साचा अथवा साइंटिफिक पॉलिसी के भी होवी जोईए यदि गुजरात समृद्ध थाय खोटो दारू पीने लोग मरे नहीं बूटलेगरोना हाथमां कायदो की व्यवस्था जाए नहीं बे नंबर की आवक बनती बंद थाय विचार करवो जोईए आज खराब दिवसे जे बन्यु आ बधुं
એના માટે મને થયું કે આ એક વરવી ગુજરાતનું વરવું દૃશ્ય તમારી સામે રજૂ કરું માટે થઈને ભારે હૃદયે હું આ વાત આપને કરી રહ્યો છું. આપને ઠીક લાગે તો વિચારજો, ન ઠીક લાગે તો ખરેખર જે છે ગરવી ગુજરાત.